દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં માતા સમાન ગણાતી ગાય માતા પર ટિપ્પણી કરતા માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. પાટણના ધારાસભ્ય કિરણ પટેલ દ્વારા હિન્દુ સંસ્કૃતિમાં માતા સમાન ગણાતી ગાય માતા પર ટિપ્પણી કરતા ગુજરાતનો માલધારી સમાજને ઠેસ પહોંચતા તેમનો વિરોધ કર્યો હતો અને આ વિરોધનો સૂર સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજમાં આક્રોશ દેખાઈ રહ્યો છે, જેના સંદર્ભે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલધારી સમાજ દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો પુતળા દહનનો કાર્યક્રમ બપોરે રાખવામાં આવ્યો હતો, ત્યારે માલધારી સમાજના યુવાનો એકઠા થઈ મોડાસા ડીપ વિસ્તારમાંથી કિરીટ પટેલ હાઈ હાઈના નારા લગાવી પુતળાનું લઈ રેલી સ્વરૂપે મોડાસાના ચાર રસ્તા પર પહોંચ્યા હતા. ત્યારે પુતળાનો દહન કાર્યક્રમ શરૂ થાય એ પહેલા જ પુતળાને મોડાસા પોલીસ દ્વારા પોલીસના કબજામાં લઈ લેવામાં આવ્યું હતું અને અરવલ્લી મોડાસામાં માલધારી સમાજે જે ગાયને માતા ગણે છે તેઓ વર્ગ પુતળા દહન કર્યા વગર પાછા ફરતા તેમનામાં નિરાશા જોવા મળી હતી. આજ તારીખ 27/12/2017 ના રોજ સમસ્ત અરવલ્લી માલધારી સમાજ દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, કે જેમને હિન્દુ સંસ્કૃતિમાં માતા સમાન ગણાતી ગાય માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે તથા માલધારી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડવામાં આવેલી છે, તે બદલ આજે અરવલ્લી સમાજના માલધારી સમાજે એવું નક્કી કર્યું હતું કે એમના પુતળાનું દહન કરવામાં આવશે અને એમનો વિરોધ કરવામાં આવશે. જો તેઓ માફી નહીં માગે તો આજ પછી માલધારી સમાજ તેમનો ઉગ્ર આંદોલન કરી તેમનો પૂરેપૂરો વિરોધ કરશે. જો તેઓ માફી નહીં માગે તો બહુ મોટું આંદોલન કરવામાં આવશે. સંદીપ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. માળિયા તાલુકાના જુથળ ગામે વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે તાલુકા પંચાયતના સદસ્ય ગુંજનભાઈ વાછાણીની ઉપસ્થિતિમાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણી